સાણંદમાં 75 વર્ષ પહેલાં સ્થાપના થયેલ હોસ્પિટલનો અમૃત મહોત્સવ ઉજવાયો. સાણંદમાં 75 વર્ષ પહેલાં સાણંદમાં ગાંધીજીના હુલામણા નામથી ઓળખાતા સ્વર્ગસ્થ પૂજ્ય વૈદ્યબા વાસુદેવભાઈ મહેતા અને સાણંદના પનોતા પુત્ર સ્વર્ગસ્થ ડૉક્ટર શાંતિભાઈ પટેલ દ્વારા સ્થપાયેલ વિસ્તરવ વાત્સલ્ય હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહને 75 વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી પ્રમુખ કાંતિભાઈ પટેલ જીનવાળા અને સંસ્થાના હાલના ટ્રસ્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પટેલ સમાજના અગ્રણી શ્રી ડૉક્ટર જીતુભાઈ પટેલના પ્રમુખ સ્થાને તેમજ ગુજરાત રાજ્યના મેડિકલ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી દશરથભાઈ પટેલ સાથે અન્ય ટ્રસ્ટીઓ હિંમતભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ મુખી તેમજ ભગવતભાઈ પટેલ, રજનીભાઈ શાહ, જયસિંહભાઈ ઠાકોર, ગૌતમ રાવલ તેમજ સાણંદની આરબી પટેલ કોલેજના સંચાલક પ્રમુખ પરેશભાઈ બચુભાઈ પટેલ, ભગિની સમાજ સંસ્થાના પ્રમુખ જાનકીબેન પટેલ, સાણંદના અગ્રણીઓ દિલીપભાઈ રાવલ, દિલાવરસિંહ, વિજયભાઈ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના દેવેનભાઈ પટેલ અને ડૉક્ટર જયરાજસિંહ વાઘેલા અને અન્ય હોદ્દેદારો સહિત બોસ કંપનીના મેનેજર કેતનભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓની સાથે સ્વર્ગસ્થ પૂજ્ય વૈદભારના પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સાણંદના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર શિક્ષણ પરિવારની તમામ સંસ્થાનો સ્ટાફ સાથે જોડાયેલા આ કાર્યક્રમ જયસિંહજી ઠાકોરની સાથે જીડીજીના સ્ટાફે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેકનો રિપોર્ટ.